નમસ્કાર દોસ્તો, આજે ફરીથી હું તમારું સ્વાગત કરું છું બુક બકરમાં. હિન્દી પ્રતિલિપિ ઉપર 2,73,000 વાચકોએ જે નવલકથા વાંચી છે એ નવલકથાની વાત આજે મારે તમારી સાથે કરવી છે. મેરી અવંતિકા નવલકથાનું નામ છે અને એના લેખક છે અભિધા શર્મા. પ્રતિલિપિ ઉપર આટલા વાચકો એને મળ્યા છે અને ત્યારબાદ એ પુસ્તક હાર્ડ કોપીમાં પણ પ્રકાશિત થયું છે અને ત્યાં પણ ખૂબ જ ચર્ચાયું છે. આ નવલકથા એક એવા બીજમાંથી જન્મી છે કે જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત આપણે સાંભળતા આવ્યા છીએ, તો જે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ જાય ત્યારે તો એ દીકરી મરી જ જતી હોય છે એટલે કોઈ પ્રશ્ન જ નથી, પણ જે સ્ત્રી બચી જાય છે એનું જીવન કેવું હોય છે અને એ સમાજ પ્રત્યે અને લોકો પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખે છે એનું આલેખન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે જનરલી આપણે કેટલી બધી નવલકથાઓ વાંચીએ છીએ એમાં વકીલની પ્રેમ કથા બહુ ઓછી વાર આપણને વાંચવામાં કે સાંભળવામાં આવી છે, તો આ નવલકથા આખી કાનૂન વ્યવસ્થા પર છે, વકીલની પ્રેમ કથા છે. નવલકથાની શરૂઆત જ કંઈક એવી રીતે થાય છે કે એક લો ફર્મ છે અને એની માલિક અવંતિકા, કે જે બહુ સ્ટ્રિક્ટ મેડમ છે, ઓફિસનો આખો સ્ટાફ એનાથી ધ્રુજે છે, કોઈ એની સામે ક્યારે કંઈ બોલી નથી શકતું, રજા માટે અપ્લાય નથી કરી શકતું, એવી કામમાં બહુ જ ફોકસ ધરાવતી અને એકદમ સ્ટ્રિક્ટ અવંતિકા, એની આ કથા ત્યાંથી શરૂ થાય છે. ઓફિસમાં એની કેબિનમાં એ બધી ફાઇલો તપાસતી હોય છે અને બીજા દિવસે બહાર જવાનું હોય છે અને એમાં વચ્ચે એને એક પત્ર હાથમાં આવે છે અને એ પત્ર જ્યારે વાંચે છે ને અચાનક જ એનો મૂડ બદલાઈ જાય છે અથવા તો એ કંઈક ડિસિઝન લે છે, નક્કી કરે છે અને તરત જ એ ઓફિસમાંથી નીકળી જાય છે. એ નીકળે છે એટલે ઓફિસમાં તો બહુ ખુશીનું મોજું ફરી વળે છે કારણ કે એ લોકોને હિટલરથી શાંતિ મળી છે થોડા દિવસ માટે. પણ અવંતિકા તરત એરપોર્ટ પહોંચે છે, એને ત્યાંથી ભોપાલની ફ્લાઇટ પકડવાની છે અને ત્યારે એને યાદ આવે છે કે એણે રસ્તામાં વાંચવા માટે કોઈ પુસ્તક તો લીધું જ નહીં, એટલે એ ત્યાં એક બુક સ્ટોલ પર જાય છે અને ત્યાં પુસ્તકો જોતા જોતા ત્યાં એની નજર એક એવા પુસ્તક પર પડે છે કે જેનું નામ જ મેરી અવંતિકા છે. એટલે સ્વાભાવિક છે કે આપણા નામની જ કોઈ આપણે કૃતિ વાંચીએ અથવા જોઈએ તો આપણને વધારે એના પ્રત્યે આકર્ષણ થાય. એટલે અવંતિકા એ પુસ્તક હાથમાં લે છે, એનું ટાઇટલ જોવે છે, એનું એને એમ થાય છે કે આ કૃતિ મારે વાંચવી જોઈએ. પછી એ લેખકનું નામ જોવા માટે પુસ્તક પલટે છે તો ત્યાં આગળ લેખકના નામની જગ્યાએ કેદી નંબર 30 એવું લખેલું છે. હવે અવંતિકાનું આ પુસ્તક વાંચવાની જે અધીરાઈ છે વધારે વધી જાય છે, એ પુસ્તક ખરીદી લે છે અને પુસ્તક વાંચવાની શરૂઆત કરે છે. જેમ જેમ એ પુસ્તક વાંચતી જાય છે એમ એમ એને એવું લાગતું જ જાય છે કે આ તો મારી જ વાર્તા છે, આ મારા જ જીવન વિશેની આખી વાત લખાઈ છે. અને એ જેલમાં પત્રો લખવા માંડે છે, ઘણા બધા પત્રો લખે છે કેદી નંબર 30ને, પણ ક્યારેય કોઈ રિપ્લાય નથી આવતો અથવા એને એ ગોતી નથી શકતી કે આ કેદી નંબર 30 કોણ છે અને કેવી રીતે એક્ઝેક્ટ મારી લાઈફમાં જે બન્યું છે એના જ વિશે લખી શક્યો છે. એટલે આ વાર્તા એવી રીતે આગળ વધે છે. જેમ જેમ એમાં ઘટનાઓ આવતી જાય છે એમ એમ અવંતિકા વધારે થોડીક સ્વસ્થ અને થોડીક અસ્વસ્થ થતી જાય છે કે આ કેમ આવી રીતે કેવી રીતે બની શકે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ નવલકથા છે, તમે લોકો ચોક્કસ વાંચો. હું લિંક આપી રહી છું, ઓનલાઈન ફ્રીમાં વાંચી શકશો અને ચોક્કસ ફીડબેક આપજો કે તમને આ નવલકથામાં શું ગમ્યું, શું ના ગમ્યું અને ગમ્યું એ કેમ ગમ્યું. થેન્ક યુ.